રાજકોટ જિલ્લાના ગોંડલમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શ્રી માધાતા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માધાતા પ્રાગટ્ય ઉત્સવમાં 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ શ્રી માધાતા ઉત્સવ સમિતિ દ્વારા માધાતા પાર્ટી પ્લોટ ખાતેથી વિશાળ સંખ્યામાં રેલી નીકળી હતી. ફિલ્મ કલાકાર કિરણ કુમાર પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગોંડલ શહેરના તમામ રાજમાર્ગો પર ફરી ત્યારે તમામ સમાજના આગેવાનો અને ગોંડલ નગરપાલિકાના સદસ્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 કલાકે રેલી કોલેજ ચોક ખાતે સભા મંડપે પહોંચી હતી. ત્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધન કરી હતી. મુખ્યમંત્રીના સભા સંબોધન કરતા પહેલા ગોંડલ રાજવી શ્રી મહારાજ સર ભગવતસિંહજી અને તેમના કાર્યને યાદ કર્યા અને લગ્નમાં ટ્રક અકસ્માતને લઈ એસટી બસ લગ્નમાં માત્ર ₹1200 ભાડે એસટી બસ ગરીબોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયા, માધાતા ગ્રુપના સ્થાપક ભૂપતભાઈ ડાભી, રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિરેનભાઈ ડાભી, મહેશજી કોળી, વિજયભાઈ ગોહિલ, વિપુલભાઈ જાદવ, ચંદુભાઈ ડાભી તેમજ કિશોરભાઈ મકવાણા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. દિવસ કોળી સમાજનો, ઈષ્ટદેવનો, માનતાનો પ્રાગટ્ય દિવસ આવા પ્રસંગે ખૂબ વિશાળ સંખ્યામાં ગોંડલ મુકામે કોળી સમાજના લોકો એકત્રિત થયેલા, એમાં એને પ્રોત્સાહિત કરવા માટે આજના પવિત્ર દિવસે આ પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ પણ ઉપસ્થિત રહીને સમાજને જે રીતે પ્રોત્સાહન મળે, આગામી દિવસમાં સમાજને જેમના હક અને અધિકારો માટે જાગૃત થાય, સંગઠિત બને, એક બને, શિક્ષિત બને એ માટે ચિંતા કરવા માટેને સંદેશ આપવા માટે માનનીય મુખ્યમંત્રી પણ અહીં આવેલા. આગામી દિવસમાં સૌરાષ્ટ્રના સમસ્ત કોળી સમાજના સૌ લોકો મળીને એક જ્યારે કોળી સમાજને આવડું માન સન્માન જ્યારે મળી રહ્યું છે ત્યારે ચોટીલા એક સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન આગામી દિવસમાં બોલાવવાનું નક્કી થયું છે. એના ભાગરૂપે દરેક તાલુકા અને જિલ્લા મથકે સમાજના મુખ્ય આગેવાનોને મળીને ટૂંકા સમયની અંદર તારીખ, સમય અને સ્થળ જાહેર કરી અને ટૂંકા સમયની અંદર સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાનું નક્કી થયું છે. અખિલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ અમે સૌ સમસ્ત કોળી સમાજના બધા જ આગેવાનો સાથે જબરજસ્ત સંમેલન મળવાનું છે. એમાં અખિલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ મળવાના છીએ અને તમામ સમાજના, તમામ કોળી સમાજના લોકોને ત્યાં આમંત્રિત કરવાના છીએ. એ વખતે સામાજિક સંમેલન છે, એ રાજકીય નથી, એટલે ત્યાં એવું તો નહીં કહી શકીએ કોણ કેમાં જોડાશે એમ, પણ સામાજિક સંમેલનમાં બધા જ ભાજપમાં માનવાવાળા કે કોંગ્રેસમાં ક્યાંક માનવાવાળા અથવા તટસ્થ છે કે રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલ એવા લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં આવવાના છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે જીતુ રાદડિયા, ગોંડલ.